સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો છે, જેમાં સ્થાનીય પ્રશ્નો જેમાં મોડર્ન સ્કૂલ, રોજગાર, વેરો, રોડ, રસ્તા સહિતના મુદ્દાઓનો મેનિફેસ્ટોમાં સમાવેશ કરાયો છે, તો પારદર્શક વહીવટની પણ સુરત શહેર કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટોમાં જાહેરાત કરાઈ હતી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈ મેનિફેસ્ટો જાહેર કરાયો હતો. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા અને પૂર્વ વિપક્ષી નેતા પ્રફુલ્લ તોગડિયા સહિતના કોંગ્રેસી આગેવાનો દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો હતો, જેમાં કાયમી નોકરી, મિલકતવેરાનું નવું માળખું, માલધારી ગોપાલક વસાહત, ઉચ્ચ શિક્ષણ માટે વિના વ્યાજનું ધિરાણ, સેવા નિદાન અને સારવાર વિના મૂલ્યે, સિટી બસમાં મુસાફરી, પાર્કિંગનો ઉકેલ, ગ્રીન સિટી, પીવાનું પાણી, મારો અધિકાર, રોજગારીને પ્રોત્સાહન, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ, પાકા મકાનો, અંગ્રેજી માધ્યમની સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ, વિના મૂલ્યે કોરોના વેક્સિન, ખાણીપીણીના શોખીનો માટે ફૂડ કોર્ટ બનાવવી, કબજા રસીદવાળી મિલકતોને દસ્તાવેજમાં તબદીલ કરવી, વિધવા બહેનોને આવાસ, નવા સમાવિષ્ટ વિસ્તારોને લાભ, સુરતમાં બાંધકામ ક્ષેત્રે એફએસઆઈની નડતી મુશ્કેલીઓને દૂર કરવી, હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓને વગર વ્યાજનું ધિરાણ, પ્રાથમિક શાળાના ગરીબ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ટેબ્લેટ અને પારદર્શક વહીવટ સહિત 25 મુદ્દાઓ મેનિફેસ્ટોમાં કોંગ્રેસ દ્વારા આવરી લેવાયા છે.